નજીક કરીએ તો એક તરફ મોદી સરકારનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં કેશલેસ વ્યવહારને વધારવા માટેની યોજનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. જોકે કેશલેસ વ્યવહારમાં સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદના એક ગ્રાહકને પેટીએમમાં બ્લેઝરને બદલે પથ્થર મળ્યા છે. શું પેટીએમ દ્વારા થતી ખરીદીમાં તમે છેતરાઈ રહ્યા છો? શું ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી થઈ રહી છે? કેશલેસ થવા જતા ક્યાંક રૂપિયા તો નથી ગુમાવી રહ્યા ને? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. મેસેજમાં પેટીએમ પર આક્ષેપ. મંગાવ્યું બ્લેઝર અને મળ્યા પથ્થર. વાયરલ મેસેજનો દાવો કેટલો સાચો? સાંભળીને તમને આઘાત જરૂર લાગશે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અને ફોટોઝે સૌ કોઈના હોશ ઉડાવી દીધા છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પેટીએમમાંથી અમદાવાદના કાંતિભાઈ નામના એક ગ્રાહકે બ્લેઝર મંગાવ્યું, પરંતુ જ્યારે ઓર્ડરની ડિલિવરી થઈ ત્યારે એમને બ્લેઝરને બદલે પથ્થર મળ્યા. સોશિયલ મીડિયા પર એક મેસેજ તેમજ ફોટો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદના એક ગ્રાહક દ્વારા પેટીએમ પરથી બ્લેઝર ઓર્ડર કરવામાં આવ્યું છે અને જ્યારે તેમને ડિલિવરી મળી ત્યારે બ્લેઝરની જગ્યાએ તેમાં પથ્થર તેમજ કાંકરા મળી આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ આ મેસેજનું તથ્ય કેટલું છે તે જોઈએ આ રિપોર્ટમાં. વીટીવીની ટીમ દ્વારા એ ગ્રાહકની તપાસ કરવામાં આવી કે જેમની સાથે આ ઠગાઈ થઈ, અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર અમદાવાદના કોઈ ગ્રાહક સાથે ઠગાઈ થઈ છે. પેટીએમમાંથી ઓર્ડરમાં બ્લેઝર મંગાવનાર કાંતિભાઈ અમદાવાદના બોપલના રહેવાસી હોવાનું અમારી તપાસમાં બહાર આવ્યું, ત્યારે તેમની સાથે જે ઠગાઈ થઈ છે તે ખરેખર કેટલી સાચી છે તે જાણવાનો પ્રયાસ વીટીવીની ટીમ દ્વારા તેમના ઘરે જઈને કરવામાં આવ્યો. વાયરલ મેસેજમાં કાંતિભાઈનું એડ્રેસ લખેલું હતું, તેમજ તેમનો નંબર પણ મળી આવ્યો, જેને આધારે વીટીવીની ટીમ અમદાવાદના બોપલ ખાતે આવેલા કાંતિભાઈ સતાસિયાના ઘરે પહોંચી કે જેમની સાથે પેટીએમની ખરીદીમાં ઠગાઈ થઈ હતી. અને જ્યારે પેટીએમના ઓર્ડરની તપાસ કરવામાં આવી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા. વાયરલ થયેલા મેસેજમાં જે રીતે કાંકરા અને પથ્થર જોવા મળ્યા હતા, એકદમ તેવી જ રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પેટીએમના ઓર્ડરમાં ખરેખર પથ્થર જ મળ્યા છે. વીટીવીની તપાસમાં જાણવા મળ્યું છે કે કાંતિભાઈના પત્ની ગૌરીબેન સતાસિયાએ તેમના દીકરા માટે એક બ્લેઝરનો ઓર્ડર પેટીએમમાંથી કર્યો હતો, જેમાં કાંતિભાઈના કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ તેના માટે 1,348 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તેમને ઓર્ડરની ડિલિવરી કરવામાં આવી હતી ત્યારે તેમને કલ્પના ન હતી કે તેમની સાથે કેટલી ક્રૂર મજાક કરવામાં આવશે. જ્યારે બ્લેઝરનું બેગ ખોલવામાં આવ્યું ત્યારે તે બેગમાં બ્લેઝર નહીં પરંતુ પથ્થર, એક હેંગર અને લોખંડના સળિયા મળી આવ્યા હતા. નોટબંધી બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ કેશલેસ થવા માટે વડાપ્રધાન દ્વારા નાગરિકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો પણ એ બાબતથી પ્રેરિત થઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. ત્યારે જે અમદાવાદનો એક પરિવાર છે કે જેમના દ્વારા પેટીએમમાંથી બ્લેઝર મંગાવવામાં આવ્યું હતું પરંતુ તેમની સાથે પેટીએમ દ્વારા ઠગાઈ થઈ હોવાની બાબત સામે આવી છે કે જેમાં આ પરિવારે તેમના જે બાળક છે તેમના માટે બ્લેઝર મંગાવ્યું હતું, ઓર્ડર કર્યો હતો પેટીએમમાંથી 1 તારીખના રોજ, પરંતુ જ્યારે 4
ચોથી તારીખે જ્યારે તેમને ડિલિવરી મળી હતી ત્યારે એની અંદરથી આ રીતના કાંકરાઓ મળી આવ્યા છે, તેમને મંગાવ્યું હતું બ્લેઝર અને આ રીતની ઠગાઈ થઈ છે ત્યારે એમને ખુદને આશ્ચર્ય થયું છે કે આટલી મોટી કંપનીમાં અને આ રીતની એક ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં પણ આ રીતના જ્યારે થયું છે ત્યારે એમની સાથે જ વાતચીત કરીએ ગૌરીબેન, કે જેમના દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો, કઈ રીતના તમે મંગાવ્યું હતું, કઈ રીતના ઓર્ડર કર્યો હતો અને શું કઈ થયું છે? હવે મેં ઓનલાઈન મંગાવ્યું હતું, કેશલેસ પેમેન્ટ હતું, તો જયારે અમે પાર્સલ આવ્યું ત્યારે ખોલું તો એમાંથી હેંગર, એક સળિયો અને કાંકરા નીકળ્યા હતા. પેટીએમ જેવી પ્રતિષ્ઠિત કંપનીના ઓર્ડરમાં આવી ઠગાઈ થશે એવી આ પરિવારને કલ્પના પણ ન હતી. આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે અને અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે કે જેમાં ઓનલાઈન ખરીદીમાં પથ્થર કે કાંકરા મળ્યા હોય ત્યારે આ પરિવારને પણ આવો અનુભવ થયો. જોકે વાત અહીંથી અટકતી નથી. ગૌરીબહેને તાત્કાલિક પેટીએમ કંપનીને આ બાબતે મેલ કર્યો હતો. બ્લેઝર મંગાવ્યું હતું મારા સનનું, પેટીએમ માંથી મંગાવ્યું હતું અને આવ્યું સળિયા. ઓકે, એ પછી તમે કઈ એમને જાણ કરી છે, શું કઈ થયું? પછી એમને મેલ કર્યો હતો પણ એમને પછી કઈ આન્સર ના આવ્યો અને સીધો અમારો રિફંડ ડબલ કરીને એમને મોકલી આપ્યો. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ સાચો સાબિત થયો છે, તેમજ હાલ આ ઓર્ડર સાથે થયેલી ઠગાઈના બદલામાં તેમને ડબલ રિફંડ મળી ગયું છે, જેમાં 1,348 રૂપિયાને બદલે તેમને 2,600 રૂપિયા મળી ગયા છે. પરંતુ ઓનલાઈન થયેલી આ ઠગાઈ એક ચેતવણીરૂપ ઘટના જરૂર છે. હા, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો તમને થયેલા નુકસાનનું વળતર પણ ચોક્કસ મળી શકે છે. છતાં સવાલ એ ઉભો થાય છે કે પેટીએમ મોદીના કેશલેસ દેશનું સપનું શું આવી રીતે સાકાર થશે? ભારતમાં આવા કેટલા ઠગ હશે કે જેઓ ઓનલાઈન ખરીદી કરનારાઓ પર બાજ નજર રાખીને બેઠા છે? અને આવા ઠગ લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? ક્યાં સુધી લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા રહેશે? તેમજ સૌથી મોટો સવાલ એ છે કે બોપલની આંખ ઉઘાડતી આ ઘટના બાદ લોકો સાથે થતી છેતરપિંડીની ઘટના ક્યારે અટકશે? નરેન્દ્ર રાઠોડ સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ.